મારા વાલા દર્શક મિત્રો, આ રક્ષાબંધન આવે ને ને મને ગભરામણ શરૂ થઈ જાય છે. મારે સગી બેન એકે નથી, પણ રક્ષાબંધનને દિવસે કોણ જાણે ક્યાંથી બહેનોના રાફડા ફાટી નીકળે. અરે વર્ષ દરમિયાન જે બહેનો પ્રત્યે આપણે મનોમન આકર્ષાયા હોઈએ, એ જ બહેનો હાથમાં રાખડી લઈને સામે ઊભી હોય ને ત્યારે સીતા માતા જેવી ફિલિંગ થાય. એટલે કે આમ ધરતી માર્ગ આપે તો સમય જવાનું મન થાય. અમુક બહેનો તો આગામી મહિનાનો ખર્ચો કાઢવા માટે મારા જેવા મૃદુ હૃદયના ભાઈઓને બોકડા જ બનાવતી હોય છે. સાચી લાગણીથી રાખડી બાંધનારી એકાદ બહેન જ હશે. આ વખતે તો નક્કી જ કર્યું છે કે રક્ષાબંધનને દિવસે ક્યાંક ગાયબ જ થઈ જાઉં. મારા દાદાને જબરી આદત છે રક્ષાબંધનને દિવસે વહેલી સવારે નીકળી પડે સોસાયટીમાં, સુંદર યુવતીઓને બૂમો પાડી પાડીને કે ચાલો 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 તમારા ગિરીશભાઈને રાખડી બાંધવા ચાલો. મારે રાખડી ના બંધાવી હોય ને પેલીને ના બાંધવી હોય તો પણ દાદાજી રાખડી બંધાવડાવીને જ જમ્પે. આ ગયા રક્ષાબંધનને દિવસે અમારી ઓફિસના સુપર્ણાબેન અમારા ઘરે પહોંચી ગયા. જોકે સુપર્ણાબેનનો દેખાવ એવો છે કે આખો સ્ટાફ એમને સુપર્ણખાબેન કહીને જ બોલાવે છે. એ બટકી મને આવીને કહે કે ગિરીશભાઈ, મારો બ્રધર અતલ તમારા જેવો જ હતો, 7 વર્ષે ગુજરી ગયો. હવે તમે જ મને કહો, 7 વર્ષને એનો ભાઈ મારા જેવો ક્યાંથી દેખાય? છતાં ધરાર સુપર્ણા મને રાખડી બાંધી અને 351 રૂપિયા પડાવીને ગઈ. એ દિવસે બાજુવાળી રક્ષા પણ મને રાખડી બાંધી ગઈ. એનો વરજ એને આગ્રહ કરીને અહીંયા લઈ આવ્યો ને પરાણે રાખડી બંધાવી. કોણ જાણે એના મનમાં શું આવ્યું હશે. બાકી આવું બને નહીં, હશે હવે શું કરીએ. આપણે ક્યાં રક્ષા જોડે વધારવું છે. આ તો 2 ઘડી મોજ મસ્તી કરી લેતા હતા, હવે એ પણ બંધ. બંધન રક્ષા બંધન કા, બીજું શું. દોસ્તો, હમણાંથી અમારા ઘરમાં બધા વધારે પડતા ધાર્મિક થઈ ગયા છે. આ અમારો હિતિયો સોસાયટીના ઝાંપા સુધી ચાલતો નહોતો જતો, એ અચાનક એના ભાઈબંધો સાથે ચાલતો ચાલતો ડાકોર ગયો છે. બોલો, મારા બાપુજી ને મારા દાદાજી મહિલા મંડળને લઈને કેદારનાથ ગયા છે, પાછા આવે ત્યારે ખરા. એક અમારી સુસલી છે ને, એને ક્યાંય જવાનો વિચાર આવતો નથી. બસ એને તો આ ચોમાસામાં જલારામના દાળવડા ખવડાવો એટલે ખુશ. હા, એટલી ધાર્મિક ખરી કે દાળવડા ખાવા તો જલારામ સેન્ટર ના જ. ગિરીશ, આ વખતે છે ને અમારા કીટી ગ્રુપે પગપાળા અંબાજી જવાનો વિચાર કર્યો છે. વેરી ગુડ. ઉપડ ઉપડ નહીં, ઉપડો. આ વખતે અમે બધાએ નક્કી કર્યું છે કે પોતપોતાના હસબન્ડને લઈને આવો. જો સુશીલા મને ચાલતા લઈ જવાનો સાહસ કરતી જ નહીં, તું વિધવા થઈશ. મારો વાંક નહીં. વાંક તો તમારો જ ને, તમારા કારણે તો હું વિધવા થઈશ. 100 વાતની 1 વાત, હું ચાલતો નહીં આવું. તને યાદ છે ને, આ પહેલાં આવી જ રીતે જીદ કરીને તું મને તારા કુળ દેવતાના દર્શન કરવા લઈ ગઈ હતી. અરે ત્યાં પહોંચીને મને ગ્લુકોઝના બાટલા ચડાવવા પડ્યા હતા. એ તો એક દિવસ માટે, પણ પછી પાછા ઘોડા જેવા થઈ ગયા હતા ને. અરે શું ઘોડા જેવો, તને પરણવા માટે ઘોડે ચડ્યો ને એ દિવસથી હું તો ગધેડો થઈ ગયો છું. ઠીક છે, તમારે ન આવવું હોય તો હું કિરીટભાઈને લઈ જઈશ. હે? હા. અરે મેં રહેવા ખાવાના પૈસા રીટાબેનને આપી દીધા છે. એટલે રીટા પણ આવવાની છે? હા. ઓહો, ચાલજો હવે. એવું જોઈએ ને, તારી બહુ ઈચ્છા હોય તો આ ધાર્મિક કામમાં શું ના પાડવી. ચાલ, તારું મન રાખું છું, હું આવીશ બસ. હા, એ બાને સમાગમ થશે. શું? ને એટલે સમન્વય થશે. બોલો બોલો, શ્રી અંબે માત કી જય. સો ભાભી, કેરીની સીઝન આવી ગઈ, પણ અમારા જેવી નહીં આવી હોય. અમારા ઘરમાં તો કેરીની સીઝન આવે ને એટલે ઉત્સાહ બમણો થઈ જાય. મારો નહીં, અમારા ઘરવાળાનો, એટલે સુશીલાનો. સુશીલા વર્લ્ડ ક્લાસ છુંદોને અથાણું બનાવે છે, એવો એના પિયરિયાનો અભિપ્રાય છે. આ પિયરિયાઓ એક નંબરના તક સાધુ છે. ફોન કરીને સુશીલીના પાનો ચડાવે. સુશીલા, તારા હાથનો બેન છુંદો ને એટલે સુશીલા, તારું અથાણું તો માસા આમ રોજ આંગળા ચાટી ચાટીને ખાય છે. અને એક જ વાત કરે કે આ સુશીલાના હાથમાં તો જાદુ છે, જાદુ. બસ આવું બધું સાંભળે ને એટલે અમારી સુશીલી પીગળી જાય. ઘરના પૈસે કાચી કેરી લઈ આવે અને છીણવા બેસી જાય.
સાંજે હું ઓફિસ થી ઘરે આવું એટલે મને સાથે બેસાડી દે. અરે બેનો, આ બાવડા દુખી જાય પણ છુંદો ને અથાણું બનાવવાનું છૂટે નહીં. આ સુશીલાના પાજી પિયરિયા એને ભોળવીને 5-5 કિલો છુંદો ને અથાણા બનાવરાવી લે, ને પાછા પર્સનલી અહીં લેવા પણ આવે ને 2 દિવસ રોકાય. છુંદા સાથે 2 દિવસની ટ્રીપ ફ્રી. અને મારી કાકાની બહેનો ઓછી નથી, એ ફોન કરીને ટોન્ટ મારે, શું ભાભી અમને તો કશું બનાવી જ નહીં આપો ને? અમે કે થોડી તમારી સગી બહેનો છીએ. એટલે સુશીલાને હાડો હાડ લાગી જાય. વળી પાછી બજારમાં જાય, કેરી લઈ આવે, પાછી છીણવા બેસે, આખી એક્ટિવિટી ફરીથી કરવાની. અને મારી કાકાની બહેનો માટે 5-5 કિલો છુંદા ને અથાણાની બાટલીઓ ભરે. સાહેબ, આખી એક્સરસાઇઝમાં આ છુંદો ને અથાણા બનાવવામાં મને સરવાળે 20,000ની ઉઠી જાય. અને આ બધું પતે પછી સુશીલાની તબિયત લથડે એ નફામાં. મેં તો બાધા જ લીધી છે કે આજથી હવે હું છુંદો ને અથાણું ખાવાનો નથી. અને ભગવાનને મનોમન પ્રાર્થના કરું છું કે આવતા વર્ષે દુનિયાના તમામ આંબાઓનો નાશ કરજે. ન રહેગા આંબા ઓર ન બનેગા છુંદા. દર્શક મિત્રો, આ ગુજ્જુભાઈ ગિરીશ કુમારના જીવનમાં જે કંઈ પણ પરિવર્તનો આવ્યા છે એમાં ઘણા મહાનુભાવોનો ફાળો છે. એમાંથી એક છે મારો મિત્ર રૂપેશ ઉર્ફે લુખેશ. બહુ પરગજુ, બહુ ભોળો, બીજાનું કરી નાખવાની જેની ભાવના, એટલે કે બીજા માટે કશું કરી છૂટવાની એની લાગણી. પણ એને માટે કોઈને લાગણી નથી અને એટલે જે હજી વાંડો છે. પણ મેં નક્કી કર્યું છે કે હું એને પરણાવીશ, એટલે કે મારે એને પરણાવીને જીવતા જીવત મરતા જોવો છે. પરણેલા દર્શક મિત્રો, મારો ભાવાર્થ સમજી જ ગયા હશે. મારે એને પરણાવીને એના કર્મોનું ફળ આપવું છે. ગિરીશ મારા દોસ્ત, આ દુનિયા મને રંગીન લાગે છે, જ્યાં જોઉં બધું હસીન લાગે છે. ભાઈ ક્યા બાત હૈ લુખેશ, તું તો ગરીબ માંથી ગાલિબ બની ગયો હે. જગતમાં કોઈ નથી જાણતું પોતાનું ભવિષ્ય શું છે, ના પૂછીશ તું મને જીવનનું રહસ્ય શું છે. નહીં પૂછું ભાઈ, કોઈ દિવસ નહીં પૂછું. જ્યારે જ્યારે મેં પૂછ્યું છે ને ત્યારે હું જ ભરાયો છું. અરે ગિરિયા, આ વખતે તો હું ભરાયો છું. વેરી ગુડ. અરે ડૂબી રહ્યો છું પ્રણયની નદીમાં દોસ્ત. એટલે હાલા લુખેશ, તું પ્રેમમાં પડ્યો છે? પણ ભાઈ, તે સામેવાળી પાર્ટી સાથે ચોખવટ કરી કે એ પ્રેમમાં છે કે નહીં? એનો તો ટાઈમ જ ન રહ્યો. લો પણ ગિરિયા, એ મારી સામે જોઈને હસી દોસ્ત. અને આપણે મનોમન નક્કી કરી નાખ્યું કે આજ મારી મુમતાઝ ને હું એનો સિકંદર. અરે ડોબા સિકંદર નહીં, શારજા. શારજા નહીં, શાહજા. આ એ શાહજા. એ ભાઈ શાહજા, તારી પાસે ભાડાનું ઘર છે, એ પણ 1 રૂમ કિચનનું. આ તારી મુમતાઝ ને રાખીશ ક્યાં? રામલીલાના મેદાનમાં? ના ગિરિયા, દિલમાં રાખીશ દોસ્ત, દિલમાં. ભાઈ રેવા દે, એન્જિયોપ્લાસ્ટી કરાવવાના વારા આવશે. જો આ બધા ધતિંગ છોડ, હું તારી પરિસ્થિતિ સમજું છું, હું તારું ગોઠવી દઈશ, સમજ્યો? કન્યા સાથે હું વાત કરીશ. મારે કન્યા સાથે લગ્ન કરવાના? હાસ તો. અરે શું હાસ તો, ઈ કન્યો 1 નંબરનો લબાળ માણસ છે. એ નાલાયક કન્યો એટલે કનુ બારોટ નહીં, કન્યા, કન્યા, છોકરી, લેડીઝ. દોસ્ત મને પરણાવ, મને પરણેલી, તરછોડાયેલી વિધવા પણ ચાલશે, બસ લેડીઝ હોવી જોઈએ. બોલો, આને પરણવા ઉપડ્યો છે હવે. ભાઈ ગોઠવી દઈશ લુખેશ, આ ભાદરવા પહેલા તારું ગોઠવી દઈશ. થેન્ક યુ ગિરિયા, થેન્ક યુ. મેરે નેના સાવન ભાદર હો. એ ભાદરવા તું શું પણ ગાયા, શું કામ કર્યું તું? પ્રેમમાં પડેલો માણસ ગાતો જોઈ દોસ્ત. થેન્ક યુ ગિરિયા, થેન્ક યુ. અખંડ સૌભાગ્યવતી ભવ.